નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના દ્વિતીય સત્ર સંસ્કૃત વિષયનો સાતમો પાઠ આપણે શીખીશું. તો જોઈએ સૂચના કે શરીરના અંગોના નામનું ગુજરાતી કરો. જે સંસ્કૃત ભાષાના શબ્દો છે એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. પહેલું દંતા, દંતા એટલે દાંત. લલાટમ, લલાટમ એટલે કપાળ. નેત્રજા એટલે આંખ. નાસિકા એટલે નાક. વૃષક એટલે છાતી. ઉદરમ એટલે પેટ. ચરણ એટલે પગનો પંજો. કરહ એટલે કોણીની નીચેનો ભાગ. કર્ણ એટલે કાન, ને જે કર્ણ નીચે આવે છે હાથ. એ ઘરગથ્થુ વસ્તુનો સંસ્કૃતમાં ગુજરાતી કરો. તો ઘટ એટલે ઘડો. મમર્ગ એટલે ગાગર. ગગર એટલે કાગર. તૃપ્તિકા એટલે તવી. ઓસણી એટલે ઘંટી. રજ્જુ એટલે દોરડું. સરાવ એટલે કોળિયું, સકોરું. સૂત્રમ એટલે દોરો. મગજ જુબા એટલે પેટી, તિજોરી જે. વર્ષક એટલે યલો. આ બધા ઘરગથ્થુ વસ્તુના નામ છે, ખરા ખોટા. માલા કશ્યમ પૂષણમ, તો એ ખોટું વાક્ય છે. વિદ્યાર્થી સુખમ ત્યજેત, તો વિદ્યાર્થી સુખ ત્યજે, તે સાચું. યથાચિતમ તથા વાચમ, જેટલું વાંચો એટલું સમજો, સાચું. ભારત સશિક્તાહું ભવતું, તો એ સાચું આવશે. વિદ્યા વિનયમ શોભતે, વિદ્યા વિનયથી શોભે, સાચું આવશે. વૃક્ષા દુર્જના એવું, તો આ વાક્ય ખોટું છે. ખાલી જગ્યા પૂરો, તો મમ વિદ્યાલયમ ખાલી જગ્યા અસ્તી, તો સુંદર, સુંદર દેખાય છે. વિદ્યાલય એટલે સ્કૂલ તમારી. અહમ પ્રતિદિનમ ખાલી જગ્યા ગચ્છામી, તો વિદ્યાલયમ હું દરરોજ વિદ્યાલય એટલે સ્કૂલે જાઉં છું. ભારતમ, ભારતમ ભવતું ભારતમ, ભારત ભારત ભવતું, તું બોલ ભારતમ. તો રીતિ સંસ્કૃતમ, તો નીતિ આવશે સંસ્કૃતમની. વિદ્યાર્થી સુખમ ત્યજતે, સજ્જનમ ક્રોધમ ત્યજતે, સજ્જન છે ક્રોધ ત્યજી દે છે, અને વિદ્યાર્થી સુખમ ત્યજી દે છે એટલે મૂકી દે છે. મિત્રમ ખાલી જગ્યા ત્યજતે, તો મિત્ર દ્રુણામ ત્યજતે. ખાલી જગ્યા સત્પુરુષા એવમ, સત્પુરુષની જે કોણ છે, તો વૃક્ષા, વૃક્ષ. ખાલી જગ્યા એવમ જયતે, કોનો જય થાય છે, તો સત્યમ, સત્યનો જય થાય છે. જોડકા જોડો. હસ્તમ ભૂષણે, હાથનું ભૂષણ શું છે, દાનમ, તો દાન કરવું એ હાથનું ભૂષણ છે. કાક, કાક એટલે કોણ, તો કૃષ્ણ. યથા પિતમ તથા વાચમ, આ જોડકા જોડો છે બધા. રહસ્ય ભૂષણમ શાસ્ત્રમ. સુવાર્થી ત્યજમ વિદ્યમ, સ્વાર્થી ત્યજે છે વિદ્યમ. વર્ગીકરણ કરો. મસ્તકના અંગો એટલે માથાના અંગો છે જે, તો દંતા એટલે દાંત. આવડિયમ એટલે બે ઓઠ. નેત્રમ એટલે આંખ. મુકરમ એટલે મો. નાસિકા એટલે નાક. જીહુવા એટલે જીભ. હવે ધડના અંગો, તો રૂસા એટલે છાતી. ઉદરમ એટલે પેટ. હાથ પગના અંગો એટલે કરો એટલે કોણી. ચરણમ એટલે પગના પંજો. સંસ્કૃતનું ગુજરાતી કરો, તો ગીતા પુસ્તક પડતી, તો ગીતા પુસ્તક વાંચે છે. ભીમ મોદકમ ખાધતી, તો ભીમ લાડુ ખાય છે. ત્રીજું મનીષા સેવા કરોતી, તો મનીષા સેવા કરે છે. કર્ણમ દાનમ કરોતી, કર્ણ દાન કરે છે. વિદ્યા વિહાનો પશુ, વિદ્યા વગરનો માણસ છે, પશુ સમાન છે કે પશુ છે. અતિ સર્વત્ર વર્ણ્યતે, તો અતિનો બધે ત્યાગ કરવો. જનસેવા પરમો ધર્મ, જનસેવા ઉત્તમ ધર્મ છે. સર્વ સ્નેહાતે પ્રવર્તતે, બહુ સ્નેહથી, બધું જ સ્નેહથી ચાલે છે. તા તો સાતમો પાઠ, સંસ્કૃતનું ગુજરાતી પણ જોયું. બોલવામાં ભૂલચૂક થઈ તો માફ કરજો.
જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ને શીખતા રહો. થેન્ક યુ, આભાર.